ચાલો હું એક ત્રિકોણ દોરું છું ત્રિકોણ આ એક બાજુ આ બાજુ આ આ આ માપ માપ છે અને ત્રીજી બાજુ ધારો કે એક્સ છે એટલે કે આ બાજુ ની લંબાઈ છ આ બાજુ ની લંબાઈ દસ અને આ બાજુ ની લંબાઈ એક્સ છે અને હવે અહીં આપણે એ વિચારવાનું છે કે એક્સ ની કિંમત કેટલી મોટી કે કેટલી નાની હશે તો હવે પ્રથમ પ્રશ્ન મુજબ કેટલી નાની મળી શકે તે જોઈએ જો આપણને આ બાજુની લંબાઈ નાની કરવી હોય આ ખૂણો આ ખૂણાને આપણે નાનો કરવો પડે ચાલો તો તે આપણે બની શકે તેટલો નાનો કરીએ આપણી પાસે આ બાજુ છે જેની લંબાઈ દસ છે અને આપણે આ ખૂણાને બની શકે તેટલો નાનો કે જેથી આ બાજુ અને આ બાજુ એકબીજાની ખૂબ જ નજીક આવી જશે તેથી તમે કલ્પના કરી શકો છો કે તે બંને એક જ દેખાશે આમ જો આપણે અહીં આ બિંદુ લઈએ આ બિંદુની ઘણી નજીક આવી જશે એટલે કે ખરેખર તેમનું અંતર x ઘટી જશે તેથી જો આપણે આ બધા જ ખૂણાઓ શૂન્યની નજીક લઈએ એટલે કે નાનો ખૂણો લઈએ તો આ બાજુ આ બાજુ ની થશે અને આ બાજુનું માપ x થશે હવે પછી આપણે ખૂણાને નાનો નાનો અને ખૂબ જ નાનો લઈએ તો આપણને કઈક નવો ત્રિકોણ મળે છે ચાલો તો તે આપણે અહીં દોરીએ હવે આ માપ છે છે અને ખૂણો ખરેખર શૂન્ય તેથી આ બાજુનું માપ આ બાજુનું માપ છ થશે તો વિચારો આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે તો આમ આ સ્થિતિમાં આ અંતર એક્સ જેટલું થશે આપણે જાણીએ છીએ કે 6 વત્તા x બરાબર 10 છે આમ આ સ્થિતિમાં x બરાબર 4 મળે છે કે જો આપણને ખરેખર ત્રિકોણ જોઈતો હોય તો આપણને આ x નું માપ 4 કરતા મોટું રાખવું પડે છે તેથી જ આપણને 4 કરતા મોટું રાખવું પડે છે એક નવો ત્રિકોણ મળે છે તો ચાલો હવે આપણે મોટામાં મોટી x ની કઈ કિંમત લઈ શકીએ તેના માટે વિચારીએ એ માટે આપણને આ ખૂણાને બને એટલો મોટો બનાવવો પડશે તો ચાલો આપણે તે કરીએ આ આપણી બાજુ દસ છે હવે આપણે આ ખૂણાને મોટામાં મોટો બનાવવાનો છે આ આપણી બાજુ જેની લંબાઈ છ છે કે જેને આપણે આ રીતે મૂકી છે કારણ કે આ ખૂણો આપણને મોટામાં મોટો મળે છે કે જે એકસો થી ઘણો નજીક છે આમ એકસો એંશી અંશે આપણને ત્રિકોણ ફરીથી રેખાખંડમાં ફેરવાઈ જાય તેવો મળે છે આ આપણો નવો મળેલો ત્રિકોણ છે આપણે આમ આ બંને બિંદુઓ વચ્ચે બની શકે તેટલો મોટો ખૂણો લેવાની કોશિશ કરી છે તેથી આ બાજુ છે હવે બીજી સ્થિતિ માટે માટે આપણે જોઈએ તો ખૂણા આ બાજુની લંબાઈ છ છે અને બીજી બાજુની લંબાઈ કે જેની માપ દસ છે તે સીધી રેખા બનાવે છે એટલે કે આ બાજુનું માપ દસ છે અને આપણે આ સ્થિતિમાં આ અને આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે જે આપણું અંતર એક્સ છે આ સ્થિતિમાં આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર જે એક્સ છે તે કેટલું થશે તો ચાલો તે વિચારીએ એટલે કે આ સિટી માટે એક્સ બરાબર છ વત્તા દસ બરાબર સોળ મળે છે જો એક્સ બરાબર સોળ હોય તો આપણને નવો ત્રિકોણ આવો મળે છે જે એક રેખાખંડ છે વિપરિમાણીય ત્રિકોણ જોઈતો હોય તો આપણે નું માપ સોળ કરતા નાનું લેવું પડે છે એટલે કે જો એક્સ નું માપ સોળ કરતા નાનું હશે તો જ ત્રિકોણ મળશે નહીં તો એક જ મળશે આમ આમ આ આખા નિયમ કહેવાય છે તેથી કોઈ પણ બાજુ નું માપ નાનું હોવું જરૂરી છે જો આપણે નવું ત્રિકોણ ના બનાવીએ તો તે બાકીની બે બાજુઓના માપ ના સરવાળા જેટલો થાય છે તેથી એક બાજુની લંબાઈનું માપ એ બાકીની બે બાજુની લંબાઈ ના માપના સરવાળા નાનું હોવું જોઈએ એક બાજુની લંબાઈનું માપ. બાકીની બે બાજુઓના લંબાઈના માપના સરવાળા નાનું હોવું જોઈએ એટલે કે જો આપણે નવો ત્રિકોણ બનાવીએ કે જે આપણને રેખાખંડ જ મળે છે એટલે કે તે દ્વિપરિમાણવીય રહેતો નથી આપણને એક પરિમાણીય આકૃતિ મળે છે તેથી આપણે કહી શકીએ કે તે લેસ ધેન ઓર ઇક્વલ રાખવું જોઈએ તેથી બાજુની લંબાઈ એ બાકીની બે બાજુઓના લંબાઈના માપના સરવાળાથી ઓછો હોવો જોઈએ તમે કહેશો કે જો આ બાજુનો માપ x હોય કે જે બાકીની બે બાજુના સરવાળાથી ઓછો હોવો જોઈએ કે જેથી તેનું માપ 6 6 10 થી ઓછો હોવો જોઈએ અથવા x નું માપ 6 10 એટલે કે 16 થી ઓછું હોવું જોઈએ હવે આપણને થશે કે એક્સ કેટલો મોટો હોવો જોઈએ માપ જોઈએ એટલે કે બાકીની બે બાજુના સરવાળા જેટલું હોવું જોઈએ જો આપણે બંને બાજુ 6 ને બાદ કરીએ તો આપણને મળશે ચાર લેસ ધેન એક્સ એટલે કે x નું કિંમત ચાર કરતા વધારે અને સોળ કરતા ઓછી હોવી જોઈએ આમ આ ત્રિકોણની અસમતાનો નિયમ છે ભૂમિતિમાં બીજી ઘણી બધી અસમતાઓ જોવા મળે છે